એજ્યુકેશન એજ્યુકેશન એજ્યુકેશન, છેલ્લા તમે 2 દિવસથી સમાચારમાં સાંભળતા હશો કે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020માં તેનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે. તો આ નેશનલ એજ્યુકેશન પોલિસી શું છે, તેનાથી એજ્યુકેશન સિસ્ટમમાં ઘણા બધા બદલાવ થઈ ગયેલા છે. તો આ વિડીયોમાં હું તેની સંપૂર્ણ માહિતી આપવાનો છું. તો ચાલો શરૂઆત કરીએ. મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ એટલે કે MHRD નું નામ હવે એજ્યુકેશન મિનિસ્ટ્રી હશે. 1986માં જ્યાં રાજીવ ગાંધી મુખ્યમંત્રી હતા ત્યારે એજ્યુકેશન મિનિસ્ટ્રીનું નામ MHRD રાખવામાં આવ્યું હતું, અને ત્યારબાદ અત્યારે 2020માં આ નામ બદલીને એજ્યુકેશન મિનિસ્ટ્રી જૂનું નામ હતું તે નામ રાખવામાં આવ્યું છે. ત્યારબાદ વાત કરીએ તો GDP છે તેના 6% શિક્ષા માટે વાપરવામાં આવશે. અને પ્રથમ જે નેશનલ એજ્યુકેશન પોલિસી હતી તે 1968માં ઘડવામાં આવી હતી, જ્યારે ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હતા ત્યારે. 1964માં કોઠારી કમિશન દ્વારા ભલામણ કરવામાં આવી હતી કે દેશને આગળ વધારવો હોય GDPના 6% શિક્ષા ક્ષેત્રે ફાળવવામાં આવે. તમે અહીં સ્ક્રીન પર જોઈ શકો છો કે ભૂટાન, ફિનલેન્ડ, અમેરિકા GDPના કેટલા ટકા શિક્ષા ક્ષેત્રે ફાળવે છે. આખા વિશ્વમાં સારું એજ્યુકેશન એજ્યુકેશન સિસ્ટમ હોય તો અહીં તમે ફિનલેન્ડ જોઈ શકો છો કે તેનું એજ્યુકેશન સિસ્ટમ આખા વિશ્વમાં સૌથી સારું છે. ત્યારબાદ જે બીજી નેશનલ એજ્યુકેશન પોલિસી હતી તે 1986માં ઘડવામાં આવી હતી, જ્યારે રાજીવ ગાંધી વડાપ્રધાન હતા. ત્યારબાદ 1992માં થોડા ઘણા સુધારા વધારા કરવામાં આવ્યા હતા, જે 1986માં જે નેશનલ એજ્યુકેશન પોલિસી બહાર, ત્યારબાદ અને આ ત્રીજી નેશનલ એજ્યુકેશન પોલિસી બહાર પડવામાં આવેલી છે. 1986 થી એટલે કે 2020 એટલે કે 34 વર્ષ પછી શિક્ષણ નીતિમાં નવો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. ત્યારબાદ હવે જોઈએ કે એકેડેમિક સ્ટ્રક્ચર કેવો છે. હવે એમ કહેતા હોય 10+2 એટલે કે 12 વર્ષ. અહીં તમે નવી જે એજ્યુકેશન સ્ટ્રક્ચર કરવામાં આવ્યું છે તેમાં 5+3+3+4, હવે આનો સરવાળો કરી તો આપણને 15 વર્ષ થાય, અને આ બાજુ તો 12 વર્ષ જ છે. 3 વર્ષ છે તે KGના ગણશો તો આ સરવાળો બંધ બેસી જશે. તો KGના 3 વર્ષ અને ધોરણ પહેલું અને બીજું તેને ફંડામેન્ટલ સ્ટેજ કહેવામાં આવે છે. તેમાં મલ્ટી લેવલ એક્ટિવિટી તમને રમાડી એક્ટિવિટી કરાવીને શિક્ષણ પ્રોવાઈડ કરવામાં આવશે. ત્યારબાદ જે બીજું સ્ટેજ છે તેને પ્રી પ્રાઇમરી સ્ટેજ કરીએ. તેમાં અત્યારના ધોરણની વાત કરીએ તો ધોરણ 3 થી 5 વાળા વિદ્યાર્થીઓ છે તેને ઇન્ટરેક્ટિવ ક્લાસરૂમ ટ્રેનિંગ, ડિસ્કવરી, રમતો દ્વારા શિક્ષણ બધું ફાળવવામાં આવશે. અને ત્યારબાદ જે ત્રીજું ઝોન છે તેને પ્રિપેરેટરી સ્ટેજ કહેવામાં આવે છે. તે ધોરણ 6 થી 8 ના વાળા વિદ્યાર્થીઓ તેને એક્સપેરિમેન્ટલ બેઝ લર્નિંગ કરાવવામાં આવશે. ત્યારબાદ જે ચોથું સ્ટેજ છે તેને સેકન્ડરી સ્ટેજ કહેવામાં આવે છે. તેમાં મલ્ટી ડિસિપ્લિનરી ક્રિટિકલ થિંકિંગ કેટલું છે, વિદ્યાર્થીઓને ફ્લેક્સિબિલિટી આપવામાં આવશે. હું વાત કરું તો ધોરણ 10 પછી હાલ એવા ફાટાફાટી કહી છે કે સાયન્સ રાખો, કોમર્સ રાખો, આર્ટ્સ રાખો, ડિપ્લોમા જાઓ, ITM જાઓ, પરંતુ જે નવી એજ્યુકેશન પોલિસી બહાર પડી છે તેમાં આવું નહીં હોય. તો વિદ્યાર્થીઓને ફ્લેક્સિબિલિટી મળશે કે તો જો હું ફિઝિક્સ ભણું છું તો તેની સાથે હું પોલિટિકલ સાયન્સ પણ ભણી શકું અને આયુર્વેદ પણ ભણી શકું. તો આવી રીતે થોડી ફ્લેક્સિબિલિટી આ એજ્યુકેશન પોલિસીમાં જોવા મળે છે, અને આર્ટ્સ, કોમર્સ, સાયન્સ જેવું આગળ રહેશે નહીં કાંઈ. વિદ્યાર્થી આ પોલિસીથી વિદ્યાર્થીઓ પોતાનો મનપસંદ વિષય પસંદ કરી શકશે કે મારે ફિઝિક્સ પણ ભણવું છે અને ફિલોસોફીમાં પણ રસ છે, તો તે આ વિષય હવે આ નવી જે એજ્યુકેશન પોલિસી છે તેમાં તે રાખી શકશે. ધોરણ 6 થી વોકેશનલ ટ્રેનિંગ અને કોડિંગ શરૂ થઈ જશે. હવે વિદ્યાર્થી મિત્રો, અમે કહેતા જ હોય છીએ કે કોડિંગ શીખો. અમે ઘણી બધી અમારા વિડીયોમાં વાત વાત કરતા હોય છીએ. જો તમે કોમ્પ્યુટરમાં ઇન્ટરેસ્ટ ધરાવતા હોય તો તમે કોડિંગ શીખો શીખો, પરંતુ વાત કરીએ તો ધોરણ 6 થી તમને કોડિંગ શીખવામાં આવશે. અત્યારે વાત કરું તો ગુજરાત બોર્ડમાં તમે ધોરણ 12 પછી કોલેજમાં પ્રથમ યરમાં જાઓ ત્યારે તમને કોડિંગ, સી લેંગ્વેજ વગેરે જેવું શીખવા મળે છે, પરંતુ નવી એજ્યુકેશન પોલિસીમાં તમને ધોરણ 6 થી જ કોડિંગ શીખવા મળશે. આ એક બહુ સારો નિર્ણય છે, સારો નિર્ણય કહી શકાય. કારણ કે હાલ જે યુગ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ, મશીન લર્નિંગ જેવા નવા અભ્યાસક્રમો તમને માર્કેટમાં જોવા મળે છે. ત્યારબાદ ફંડામેન્ટલ અને પ્રી પ્રાઇમરી સ્ટેજ છે તે માતૃભાષામાં જ અભ્યાસમાં અનિવાર્ય છે. તો આપણે જોઈશું કે આગળ કેવી રીતે કરવામાં આવે છે. એમ કીધું કે ઘણા બધા વાલીઓ પોતાને KGથી જ અને જુનિયર KGથી જ ઇંગ્લિશ મીડિયમમાં મેકી દેતા હોય છે, પરંતુ નવા એજ્યુકેશન પોલિસી પ્રમાણે ફંડામેન્ટલ અને પ્રી પ્રાઇમરી સ્ટેજ માતૃભાષામાં જ કરવું અનિવાર્ય છે. ત્યારબાદ દિવ્યાંગો માટે એજ્યુકેશન સોફ્ટવેર બનાવાશે, વિદ્યાર્થીઓનો ઓવરઓલ રિપોર્ટ બનાવાશે. ઓવરઓલ રિપોર્ટ એટલે કે જે તમારી માર્કશીટમાં છપાયણ આવે છે તેમાં વિદ્યાર્થીઓનું પોતાનું મૂલ્યાંકન કરશે. વિદ્યાર્થી હોય તો તેનો તેનો મિત્ર હોય તો તેનું તેનો મિત્ર
તે વિદ્યાર્થીનું મૂલ્યાંકન કરશે, અને શિક્ષક તો વિદ્યાર્થીનું મૂલ્યાંકન કરતો હોય છે. તો આવી રીતે વિદ્યાર્થીઓનું એક ઓવરઓલ રિઝલ્ટ બનાવાશે. હાલ તમે જોઈ શકો છો કે અમે ઘણા વિડીયો બનાવી રહ્યા છીએ કે ગુજકેટ, જેડબલી, નીટ વગેરે જેવી પરીક્ષાઓ છે, તો આના માટે એક જ કોમન ટેસ્ટ લેવાશે. આમ એનટીએ દ્વારા એક જ કોમન ટેસ્ટ લેવાશે. તેનાથી તમે આગળ જે તે ફિલ્ડમાં જવા માંગતા હોય તેમાં એડમિશન લઈ શકો છો. ત્યારબાદ મલ્ટી એન્ટ્રી અને એક્ઝિટ પ્રોગ્રામ ફોર હાયર એજ્યુકેશન. જો તમે એકવાર મિકેનિકલ એન્જિનિયરિંગ કરેલું હોય અને ત્યારબાદ તમને એમ થાય કે મારે મિકેનિકલ એન્જિનિયરિંગમાં રસ નથી અને મારે કોમર્સ કે અન્ય ફિલ્ડમાં જવું છે, તો મિકેનિકલ એન્જિનિયરિંગ હાલ તેની ડિગ્રી આપવામાં આવતી નથી. પરંતુ નવા એજ્યુકેશન સિસ્ટમ પ્રમાણે કે જો તમે એક વર્ષ ભણ્યા છો તો તમને સર્ટિફિકેટ આપવામાં આવશે, 2 વર્ષ ભણ્યા છો તો ડિપ્લોમા ડિગ્રી આપવામાં આવશે. 3 વર્ષ ભણ્યા છો તો તમને ડિગ્રી આપવામાં આવશે, 4 વર્ષ ભણ્યા છો તમને ડિગ્રી પ્લસ રિસર્ચ ડિગ્રી આપવામાં આવશે. તો આવી રીતે અંડર ગ્રેજ્યુએશન સ્ટુડન્ટ માટે ઘણો બધો ફેરફાર કરવામાં આવ્યો છે. તો તમે ગમે તે યુનિવર્સિટીમાં કે ગમે ત્યારે ભણો, તો તે વર્ષ 1 વર્ષ ભણેલા હોય તો તે 1 વર્ષની તમને 1 વર્ષનું તમને સર્ટિફિકેટ આપવામાં આવશે. ત્યારબાદ નોકરી અને આરએનડી માટે અલગ અલગ પ્રોગ્રામ કરવામાં આવે છે. મેં વાત કરી તે પ્રમાણે કે અંડર ગ્રેજ્યુએટ પ્રોગ્રામ બેઝિકલી 3 વર્ષના હોય છે, પણ જે આરએનડી સેક્ટરમાં જ આરએનડી એટલે કે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેક્ટરમાં જવા માંગતા વિદ્યાર્થીઓ માટે તે પ્રોગ્રામ 4 વર્ષના કરવામાં આવશે, અને જે નોકરી કરવા માંગતા હોય તે વિદ્યાર્થીઓ માટે 3 વર્ષના યુજી પ્રોગ્રામ કરવામાં આવશે. ત્યારબાદ ફોરેન કેમ્પસ સિસ્ટમ, કે હવે કોઈ ફોરેનની યુનિવર્સિટી છે તે ભારતમાં પણ પોતાની સંસ્થા નાખીને પણ ભણાવી શકે છે, અને જે આપણી આઈઆઈટી અને અન્ય કોલેજ છે તે વિદેશમાં પણ કોલેજ નાખીને તેની શાખા નાખીને ભણાવી શકે છે. ત્યારબાદ મલ્ટી ડિસિપ્લિનરી ઇન્સ્ટિટ્યૂટ, એટલે કે હું મારી એસવીએનઆઈટી કોલેજની વાત કરું તો એસવીએનઆઈટી કોલેજમાં હાલ એન્જિનિયરિંગ અને બીએસસીએમ બે શાખા છે, પણ મલ્ટી ડિસિપ્લિનરી ઇન્સ્ટિટ્યૂટ થતાં આ કોલેજમાં કોમર્સ, આર્ટ્સ, મેનેજમેન્ટ વગેરે જેવા અભ્યાસક્રમો પણ તમે આ કોલેજમાં ભણી શકશો. અને અંતે 3 ભાષાઓમાં ફોર્મ્યુલા સહિત વિદ્યાર્થીઓ માટે એક વિકલ્પ તરીકે શાળા અને કોલેજમાં તમામ સ્તરે સંસ્કૃત ભાષા તરીકે આપવામાં આવશે. તો આપણે એક શ્લોક બોલીને આપણે આ સેશનની પૂર્ણાહુતિ કરીએ. ત્યારબાદ થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.